ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ભારત સરકારે એટલે કે મનમોહનસિંહની કેબિનેટે એક ઠરાવ કર્યો છે અને ભારતની અંદર હવે રિટેલમાં એટલે કે અનાજ કરિયાણાના ધંધામાં પણ પરદેશીઓને આવવા આમંત્રણ આપ્યું છે. 100% પરદેશની માલિકીની કંપનીઓ ભારતમાં આવી શકે અને અહીંયા એ મોટા મોટા મોલો ખોલી શકે એની ભારી એનું બારણું ખોલી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જે થવાની છે ને એમાં કોંગ્રેસને ખૂબ ખૂબ કરોડો રૂપિયા જોઈએ છે. કદાચ મે બી એની વ્યવસ્થા કરવા માટે આ નિર્ણય થયો હોય એમ લાગે છે. અમેરિકાની સૌથી પૈસાદાર કંપની વોલમાર્ટ છે, કોઈ આઈટી કંપની નથી. એ ત્યાંનો વાણિયો છે વોલમાર્ટ, જેણે અમેરિકામાં કરિયાણાનો અને પ્રોવિઝન સ્ટોરનો આખો ધંધો કબજે કર્યો છે. વોલમાર્ટ બહુ વખતથી ભારત આવવા માંગે છે અને એના જેવી બીજી 5-15 ડાકુ કંપનીઓ છે. એટલે આ બધા ડાકુ લૂંટારાઓ રાહ જોઈ રહ્યા હતા કે ભારતમાં અમને લૂંટ કરવાની છૂટ ક્યારે મળશે. ગઈકાલે મને મારા એક મિત્ર નરેન્દ્ર તિવારી, જે અમારા વકીલ મંડળના પ્રમુખ છે, એમનો એક SMS આવ્યો હતો. આ લૂંટારાઓ અંગે વાત નીકળી એટલે મને યાદ આવ્યું. એ SMS માં લખ્યું હતું કે પહેલા અમદાવાદના પાદરમાં એક ઘેઘૂર વડલો હતો, બહુ મોટો વડ હતો, અને વડ નીચે રાત પડે બધા ડાકુ લૂંટારાઓ લૂંટનો માલ ભેગો વેચી લેવા માટે ભેગા થતા હતા. એટલે અમદાવાદમાં લૂંટફાટ કરે, બધા છૂટા છવા વિખરાઈ જાય અને પછી એ વડલા નીચે ભેગા થાય અને જેના પાસે જે હોય બધું પાછું મૂકવામાં આવે, પછી બધા ભાગ પાડીને છૂટા પડે. તિવારીજીએ લખ્યું છે, નરેન્દ્ર તિવારીએ, કે હવે તો એ વડલો રહ્યો નથી. ત્યાં સચિવાલય બની ગયું છે. તિવારીજીનો ઈશારો છે કે હવે ગુજરાતની લૂંટનો ભાગ સચિવાલયોમાં પડે છે. એટલે વોલમાર્ટ અને એના જેવી બધી મોટી મલ્ટીનેશનલ કંપનીઓને ભારતના 125 કરોડ ગ્રાહકોમાં રસ છે. એટલે ભારત આવવા માંગતી હતી, ભારત સરકાર એને ટાગાટોળી કર્યા કરતી હતી, આજે નહીં કાલે નહીં કરીશું, અને પછી ગઈકાલે એમણે આ નિર્ણય લઈ લીધો પરમ દિવસે કે હવે બધી પરદેશની કંપનીઓ પણ અહીં આવીને અનાજ કરિયાણા અને પ્રોવિઝનનો પણ ધંધો કરે. ઉમા ભારતીએ જે કહ્યું એમાં હું બિલકુલ સંમત છું કે જો આ દેશમાં વોલમાર્ટ ખોલવામાં આવશે તો હું એને આગ લગાડી દઈશ. હું એ મતમાં સંમત છું. હમણાંનું એવું બન્યું છે કે મારા જેવા અહિંસાવાદી લોકોને પણ આ બધી વાતમાં હા પાડવી પડે. ઉમાજીએ કહ્યું કે વોલમાર્ટને સળગાવી દેવામાં આવશે. ભાજપે ધીમેરાને કહ્યું કે ઉમાજી કે છે એમાં એ પક્ષની નીતિ નથી, પક્ષ કહે છે કે વોલમાર્ટને બધી કંપનીઓ ના આવવી જોઈએ, કારણ કે એને લીધે નાના નાના વેપારીઓનો કચ્ચર ઘાણ નીકળી જવાનો છે. કોકો કોલા આવી ફરીવાર જોર્જ ભંડારીએ અને ઘાણ પર લાત મારીને કાઢી મૂકી હતી. એ કોકો કોલાને આપણે ફરી બોલાવી અને એણે ભારતની થમ્સઅપ અને લીમકા એને જબરજસ્તીથી ખરીદી લીધી.
એક આડી વાત કહી દઉં, આ લિમ્કા અને થમ્સઅપની વાત નીકળી છે એટલે લિમ્કા અને થમ્સઅપ ના જે માલિક હતા કોઈ ચૌહાણ છે મહારાષ્ટ્રના, અને પાર્લેજી નામના જે બિસ્કિટ આવે છે, પાર્લે બિસ્કિટ આવે છે, મોનેકો બિસ્કિટ આવે છે, એના પણ એ જ માલિક છે ચૌહાણભાઈ. ભારતમાંથી જો કોઈ સ્વર્ગમાં જશે 101%, 1000%, તો એ આ ચૌહાણભાઈ જવાના છે, પાર્લેજી વાળા. ખરેખર દિલથી કહું છું, તમને 1 રૂપિયામાં 2 રૂપિયામાં 5 રૂપિયામાં એટલા સ્વાદિષ્ટ સુંદર અને પૌષ્ટિક બિસ્કિટ ખવડાવે છે. ભારતના લાખો લોકોનો આ ખોરાક બની ગયો છે. દુનિયામાં સૌથી વધારે વેચાતા બિસ્કિટ પાર્લેજી છે. આ ચૌહાણ સાહેબે કરોડો લોકોની આંતરડી ઠારી છે. કરોડો ભૂખ્યા લોકો 2 રૂપિયા 5 રૂપિયામાં 4 બિસ્કિટ લઈને પેટ ભરી લે છે. એટલે કહું છું કે આ ચૌહાણ સાહેબ સ્વર્ગના અધિકારી થઈ ગયા છે. ભગવાન ના ઈચ્છે તો પણ ચૌહાણના બાકી બધા પાપ માફ કરીને આ પાર્લેના માલિકને એમણે સ્વર્ગમાં બેસાડવા પડશે, બહુ મોટી પોસ્ટ આપવી પડશે સ્વર્ગમાં પણ. એટલું સુંદર કામ આ ભાઈ કરી રહ્યા છે. હવે આ જ ચૌહાણ સાહેબની માલિકીની થમ્સઅપ અને લિમ્કા હતી. જ્યારે કોકો કોલા આવી ત્યારે એમણે બહુ પ્રયાસ કર્યો એનો સામનો કરવાની, પણ કોકો કોલા પાસે ગુજરાત સરકાર કરતા વધારે પૈસા છે. ગુજરાત સરકાર કરતા ભારતના બધા નાના રાજ્યોની કે કડકા રાજ્યોની વાત જવા દો, ગુજરાત સરકાર જેટલા પૈસા કોકો કોલા પાસે છે. એમણે ચૌહાણને અંફાવવા માટે જે ટેકનિક વાપરી છે એ જરા જોઈ લેવા જેવી છે. એમણે સૌ પહેલા આવીને મોટી સાઈઝની બોટલો બજારમાં મૂકી દીધી. ચૌહાણ સાહેબ કઈ 240 ગ્રામની બોટલ આપતા હતા 6 રૂપિયામાં, આપણે 300 ગ્રામની જરા મોટી દેખાય એવી બોટલો બજારમાં ખડકી દીધી અને 6 રૂપિયામાં ચૌહાણ સાહેબની સામે આપવા માંડી. એટલે પહેલી વાત એ થઈ કે એમણે ભાવની અંદર ચૌહાણને પડકાર ફેંક્યો, પાર્લેને પડકાર ફેંક્યો અને મોટી બોટલ એ જ ભાવે આપવા માંડી. સાથે સાથે જે રિટેલ વેપારી હતા, છૂટક વેચાણ કરતા હતા કોકો કોલાનું, થમ્સઅપનું સોરી, એમને આપણે સ્કીમ આપવા માંડી કે અમાર તમે થમ્સઅપની જે ખાલી બોટલો છે જેને વેચીને તમે નફો કમાઈ ગયા છો, ખાલી બોટલોની ક્રેટો અમને પાછી આપી દો, અમે તમને ભરેલી કોકો કોલા આપી દઈશું. હવે આ વેપારીઓની ડિપોઝિટો હતી પાર્લેજી પાસે બોટલોની સામે, એ પણ કોકો કોલા વાળા આપવા માંડે. તમારે પહેલો બાટલી લેવા આવે તો કહેવાનું બાટલીઓ નથી, આ એના પૈસા લઈ જાય, બાટલીના પૈસા આપી દેજો પણ બાટલીઓ પાછી ના આપતા. અને આ પાર્લેજીની બાટલીઓ ભેગી કરી કરીને, થમ્સઅપની બાટલીઓ ભેગી કરી કરીને એની પર રોડ રોલર ફેરવી દેવડાવતા, તોડી નાખતા. એટલે આ ચૌહાણ સાહેબ પાસે બાટલીઓની એટલી બધી તંગી થઈ ગઈ. હવે કાચની બોટલો કે પ્લાસ્ટિકની બોટલો નથી રાતોરાત લાખોની સંખ્યામાં નીકળે, અને એ વખતે કાચની જ બોટલો હતી. એટલે ફરી ચૌહાણે બહુ મહેનત કરીને પાર્લેજી વાળાએ નવી નવી બધી ફરી ઓર્ડરો આપી આપીને બોટલો બનાવવા માંડી. એ ફરી બસ ત્રણ, જ્યારે આ લોકો જેટલી સાઈઝની 300 ગ્રામની મોટી જ બોટલો પછી એમણે ઓર્ડર કરવા માંડ્યો કે આપણે પણ મોટી બોટલો બનાવો એમના જેટલી 300 ગ્રામ, અને આપણે પણ 6 રૂપિયામાં વેચું. એટલે જ્યારે ચૌહાણ સાહેબ 300
300 ગ્રામની મોટી બોટલોના કરોડો બોટલોના ઓર્ડર આપી ચૂક્યા, પૈસા ચૂકવ્યા, બજારમાં એ બોટલો લઈ આવ્યા, નવી નવી લઈ આવ્યા અને એમણે ઓર્ડરો આપી રાખ્યા. જેટલી એ તોડતા ગયા એટલી આ નવી બનાવતા ગયા. એટલે કોકો કોલા એ અચાનક 4 રૂપિયા કે 5 રૂપિયામાં નાની 200 ગ્રામની બોટલ કાઢી. હવે આ દેશના કેટલાય લાખો ગરીબ લોકો, સામાન્ય લોકો, મધ્યમ વર્ગના લોકો અને એમ થયું કે 4 રૂપિયામાં બોટલ મળે છે, પેલાના મારે 6 રૂપિયા આપવા પડે છે, તો આ 4 રૂપિયાવાળી નાની બોટલ લઈ લો. એટલે એમણે ફરી નવી ભાંજગઢ ઊભી કરી કે 4 રૂપિયામાં નાની બોટલો કાઢી. પછી ચૌહાણ સાહેબ સમજી ગયા પાર્લેવાળા કે હું ગમે તેટલું કરીશ આ પાડાઓ જોડે લડાવવાનું નથી, હું ગાય છું, પેલો પાડો છે, મારાથી લડાશે નહીં. એમણે કમને બહુ જ દુઃખપૂર્વક થમ્સઅપ અને લીમકા આ લોકોને વેચી દીધી, વેચી દેવી પડી. ચૌહાણ જે પ્રકારના માણસ છે એમણે નહીં વેચ્યું, તે સ્વાભિમાની માણસ છે, દેશાભિમાની માણસ છે, સ્વદેશીમાં માનનાર માણસ છે. પણ મને કમને એમણે આ બધું જ આમને સોંપી દેવું પડ્યું. એટલે હવે કોકો કોલા જ ભારતમાં થમ્સઅપ બનાવે છે, લીમકા બનાવે છે અને આપણે કોકો કોલાએ બનાવેલી થમ્સઅપ પીવી પડે છે. હવે જો આ ચૌહાણ સાહેબ જેવા બહુ જ હોશિયાર, બુદ્ધિશાળી અને પૈસાદાર માણસની આ લોકો આ દશા કરી હોય તો વડોદરામાં મોહન જેઠા અને મનુભાઈ ને ભગવાન ભાઈની જે દુકાનો છે એ દુકાનદારો આ વોલમાર્ટ સામે શું ટક્કર લેશે? અને એમની નીતિ બહુ સ્પષ્ટ છે, અહીં લૂંટવા આવે છે ભાઈ, અહીં સદાવ્રત ખોલવા નથી આવતા, અહીં કોઈ સેવા કરવા નથી આવતા. કાલે જે રીતે સરકારના પ્રધાનો બતાડી રહ્યા હતા કે દેશમાં રોજગારી વધી જશે, ખેડૂતોને વધારે પૈસા મળશે, લોકોને સસ્તું મળશે, અરે ભાઈ એવું જ થતું હોત તો અમેરિકાની આ દશા ના થઈ હોત. આ વોલમાર્ટ જ્યાં જ્યાં ગઈ છે, ઓસ્ટ્રેલિયા જે જે દેશોમાં ગઈ છે ત્યાં એમણે કમબખ્તી કરી છે, લૂંટારા છે આ લોકો. હવે લૂંટવાનું લાયસન્સ આપે છે આપણી સરકારના લોકો, લૂંટવા આવી રહ્યા છે. તો આ વોલમાર્ટ વાળા ને બધા જ મોટા સ્ટોરો વાળા પેલા બધું સસ્તું આપશે. એ જે ઉત્પાદકો છે, ભારતના ઉત્પાદકો છે, એનો નફો ઘટાડતા જશે, ઘટાડતા જશે. અત્યારે કોઈ તેલનો મોટો વેપારી, નામ તરીકે લઉં છું, અંકુર તેલ વાળો છે, એ 15% નફે ધંધો કરી રહ્યો છે, એને દબાવતા જશે, દબાવતા જશે, 2% પૈસે 2% છૂટે એટલા ઓછા ભાવ આપશે. હવે અંકુર વાળાના ભાવ દબાવશે એટલે અંકુર વાળો સ્વાભાવિક છે કે ખેડૂતોના ભાવ દબાવશે. અને એક દાડો એવો લાવી મૂકશે અંકુરવાળાને કે અંકુરવાળાએ કહેવું પડે કે આ ફેક્ટરી પણ હવે વોલમાર્ટને આપી દઉં છું. ખેડૂતોની ઊભી ઊભી ફસલો ખરીદી લેશે, નાના વેપારીઓને, વચ્ચેના વેપારીઓને, મધ્યમ વર્ગના વેપારીઓને ખરીદવા ખેતર નહીં રહે. આંબાવાડીએ જે વલસાડમાં રોડ ઉપર લોકો કેરી વેચવા બેસે છે, વડોદરા લઈને આવે છે વેચવા, કોઈને કેરીનો આંબો જ નહીં રહેવા દે, એક પણ આંબો અનરજિસ્ટર્ડ નહીં હોય, બધી પર એમની કંપનીઓના નામ લાગેલા હશે. અને તમારે વલસાડમાં રહીને વલસાડની આફૂસ ખાવી હોય તો વલસાડ જો 10 લાખથી નાનું ગામ હશે, 10 લાખની વસ્તીથી નાનું ગામ, તો ત્યાં વોલમાર્ટ નહીં હોય, વલસાડવાળાએ સુરત આવીને વલસાડની આફૂસ લેવી પડશે. કારણ કે વલસાડના કોઈ પણ આફૂસ પરથી કેરી તોડવાનો એના ખેડૂતને પણ અધિકાર નહીં હોય. તો આ સરકાર દેશને વેચી દેવા માંગે છે. ભાજપ અત્યારે ભલે ફીફા ખાડતું હોય કે અમે વિરોધ કરીએ છીએ, એના વિરોધમાં પણ બહુ દમ નથી લાગતો. તો આનો ઉપાય શું?
શું છે? સરકાર તો તમને ચારે બાજુથી લૂંટાવી દેવા બેઠી છે. ભારતના 4-5 કરોડ નાના વેપારીઓનું ખૂન થઈ જશે. 4-5 કરોડ વેપારીઓના વેપાર ધંધાને તાળા લાગી જશે. એમની પાસે વેચવાનું કશું હશે જ નહીં. હું માનું છું, સ્વીકારું છું, આ વેપારીઓને પણ કહું છું કે તમે તમારા કરેલા ભોગવવાના છો. તમે અમને ચૂસવામાં દેશના વેપારીઓએ કંઈ બાકી રાખ્યું નથી. ખેડૂત પાસેથી જે ઘઉં 3 રૂપિયે કે 4 રૂપિયે તમે ખરીદ્યા છે, અમને 20 રૂપિયે ખવડાવ્યા છે, 15 રૂપિયે ખવડાવ્યા છે. તમે અમને બહુ પજવ્યા છે, પણ આખરે એ પૈસા દેશમાં રહેતો તો એટલી વાતનો અમને જંપતો શાંતિ હતી. પણ હવે આ જે વોલમાર્ટ અને બધી કંપનીઓ આવે છે, એનો નફો ભારતમાં નથી રહેવાનો, એ નફો ભારતની બહાર ઘસડાઈ જવાનો છે. તમને તમારી વસ્તુથી દૂર કરી દેવામાં આવશે. તમને તાડફળી પણ તમારે વોલમાર્ટમાં જઈને લેવી પડશે, કારણ કે છોટાઉદેપુરના તમામ તાડ એમણે લઈ લીધા હશે. અને વોલમાર્ટના તાડ પરથી તાડફળી તોડીને ખાતા 12 વર્ષનો છોકરો પકડાશે તો પણ પોલીસ વોલમાર્ટની ફરિયાદ છે માટે એ છોકરાને જેલમાં પૂરવા તૈયાર થઈ જશે. તો આ દેશના બધા જે સંસાધનો છે એ હવે આપણે વેચવા બેઠા છે. આ દેશમાં એક સિસ્ટમ ઊભી છે, 4 કરોડ વેપારીઓ દેશની પ્રજાને અનાજ પૂરું પાડે છે, પ્રોવિઝન સ્ટોરની જે આઈટમો છે પૂરી પાડે છે, દવાઓ પૂરી પાડે છે, આ બધાને નોકરિયાત કરી દેશે. જે આજે બહુ જ મોટો વડોદરાનો અનાજનો વેપારી છે, એણે વોલમાર્ટમાં મેનેજર થઈ જવું પડશે એવી સ્થિતિ છે. જાગો, આનો પૂરજોશ વિરોધ કરો, અને આ સ્ટોરોથી આ જે લૂંટારાઓ આવી રહ્યા છે એને દેશને બચાવવા માટે કોઈ રાજકીય પક્ષ કશું પણ કરશે એમ માનીને બેસી ના રહેશો. આ વેપારીઓ બહાર આવે, નાના નાના વેપારીઓ, આ તમને થશે કે ભાઈ આજે તો હું નાના ગામમાં છું, વલસાડમાં તો 10 લાખની વસ્તી પણ નથી, અહીં વોલમાર્ટ નહીં આવે. અહીં વોલમાર્ટ નહીં આવે ચોક્કસ, પણ વોલમાર્ટને કારણે અત્યારે વડોદરામાં કે સુરતમાં જે દેશી મોલ છે, દેશી મોટા સ્ટોર છે, એ તમારા ગામ સુધી આવી જશે. એટલે હવે નાનાઓને જીવવાનું નહીં, નાનાઓએ આપઘાત કરી લેવાનું, મરી જવાનું, એનું કુટુંબનું પૂરું ન થાય, એણે વોલમાર્ટમાં નોકરી કરવાની. કે જે વોલમાર્ટને બધા આવશે એને કારણે આ દેશમાં 1 કરોડ કરતા વધારે નોકરીઓ ઊભી થશે. આ 4 કરોડ વેપારીઓ દુકાનો બંધ કરશે અને 4 કરોડ વેપારીઓમાંથી જ 1 કરોડ વોલમાર્ટમાં નોકરીએ જશે, તો નવી નોકરી પેદા થશે કે 3 કરોડ લોકો બેકાર થશે? પણ સરકાર આપણને શું કરવા બેઠી છે સમજાતું નથી. જાગવાની જરૂર છે. અને આ મુદ્દે જ્યારે પણ વેપારીઓ, નાના વેપારીઓ કોઈ પણ આંદોલનની વાત કરે, આપણે સામાન્ય નાગરિકો પણ એને ટેકો કરજો, કારણ કે ભવિષ્યમાં આ મોટી કંપનીઓ આપણને, આપણા જ દેશનો માલ, આ વેપારીઓ 4 રૂપિયે કિલોના ઘઉં આપણને 16 રૂપિયે ખવડાવે છે, આપણા જ દેશના 4 રૂપિયાના ઘઉં આ કંપનીઓ 3 રૂપિયામાં ખેડૂત પાસેથી લેશે અને આપણને 30-40 રૂપિયા ખવડાવશે. તો સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.